हिमाचल ए देवभूमि छे ज्यां भगवान शिवना अनेक धाम छे। देवभूमिमां महादेवनुं बैजनाथ मंदिर विश्वभरमां प्रख्यात छे। भगवान शिवना आ मंदिर साथे अनेक पौराणिक कथाओ जोड़ायेली छे। एम कहेवामां आवे छे के रावणे शिवनुं सखत तप करती वखते 9 वार तेनुं माथुं कापी नाख्युं हतुं અને 10મી વખત ભગવાન શિવે પોતે પ્રગટ થઈ રાવણને અટકાવ્યો અને ત્યાર પછી રાવણે ભોલેનાથને વૈદ્યનાથ કહીને બોલાવ્યા। કહેવાય છે કે રાવણને ભગવાન શિવને લંકા લઈ જવાનું વરદાન મળ્યું હતું। ભોલેનાથે વરદાન સ્વરૂપે રાવણને શિવલિંગ આપ્યું અને કહ્યું કે તેની તે જ્યાં પણ સ્થાપના કરશે તેઓ ત્યાં જ રહી જશે। પરંતુ શિવલિંગને લંકા લઈ જતી વખતે રાવણને લઘુ શંકા લાગતા રાવણે એક ભરવાડને આ શિવલિંગ પકડવા આપ્યું। શિવલિંગનું વજન વધારે સમય સુધી સંભાળી શક્યો નહીં અને શિવલિંગને જમીન પર મૂકી દીધું। રાવણ જ્યારે પાછો ફર્યો ત્યારે તેણે શિવલિંગને જમીન પર મૂકેલું જોયું। તેણે શિવલિંગને ઉચકવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યો, કારણ કે ભગવાને કહ્યું હતું કે એકવાર શિવલિંગ જમીન પર મૂકી દેવામાં આવે તો તે કાયમ માટે ત્યાં જ સ્થાપિત થઈ જશે। કહેવાય છે કે બૈજનાથ ધામનું આ એ જ શિવલિંગ છે। પરંતુ જાનમાલના નુકસાન બાદ ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધમાં એ રીતે આસ્થા પડી કે પછી અહીં ક્યારેય ન તો દશેરાની ઉજવણી થઈ ન તો રાવણ દહન। अथस्य शंकरस्य मंदिर रावणः तपस्यां कुर्यात्। रावण यहाँ पर बैठ के कई हजार वर्ष विश्व विजयी होने का तप किया। नौवासिस काटा, नौवासिस जुड़ गया, दशानन रावण यहीं पर हुए। आज भी पूरे भारत में रावण का पुतला जलाया जाता है, दशहरा मनाया जाता है। हिमाचल के केवल दैना क्षेत्र में ना ही दशहरा मनाया जाता है ना ही रावण का पुतला जलाया जाता है। कहवाय छे के आ मंदिर पांडवों अज्ञातवास दरमियान बनाव्यु हतुं, परंतु केटला कारणोसर तेनुं बांधकाम पूर्ण थई शक्युं नथी, જેના પછી આ મંદિર બે વેપારી ભાઈઓએ બનાવ્યું હતું। બૈજનાથમાં આજુબાજુમાં કોઈ સોનીની દુકાન નથી। કહેવાય છે કે તેની પાછળ માતા પાર્વતીનો એક શ્રાપ છે। મંદિર જો હે जब रावण यहाँ पर आया तो छोटा सा था, लेकिन द्वापर के इसमें जो पांडवों को ज्ञात हुआ पांडवों ने एक रात में बनाया। द्वारा इसका रेनोवेशन हुआ 800 AD में। जो भारत सरकार के पास रिकॉर्ड है वो 8वीं शताब्दी का है। जो बाहर वाला पोर्शन जो वो रेनोवेट होता रहा है, लेकिन भगवान के साथ सटा हुआ जो विग्रह के विग्रह जहाँ पर है वहाँ पर जो मंदिर बना हुआ है वो प्राचीन है, बहुत ही कई हजार वर्षों का है। બૈજનાથ મંદિરમાં હાજર શિવલિંગ અનંત છે। માન્યતાઓ અનુસાર મંડીના રાજાએ આ શિવલિંગને પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણા ખોદકામ કર્યા બાદ પણ શિવલિંગનો અંત મળી શક્યો નહીં, જે બાદ રાજાને તેની ભૂલનો અહેસાસ થયો અને તેમણે શિવલિંગને માખણથી શણગારેલું। આવી અનેક માન્યતાઓને લીધે ભક્તોને બૈજનાથમાં અતૂટ વિશ્વાસ છે। યહાં બતાતે હૈં કે યહાં કી બહોત અચ્છી માન્યતા હૈ। और जब भी हम कोशिश करते हैं कि कांगड़ा में आए तो इस मंदिर में आने की पूरी कोशिश करते हैं और यहाँ हम आते हैं और यहाँ बहुत अच्छा लगता है यहाँ मंदिर में आकर के। और वैसे प्राचीनतम मंदिर है और जो पूरे भारत में जो शिव जी के जो प्राचीन मंदिर हैं और जो जैसे ज्योतिर्लिंग है उन देखा जाए तो इस मंदिर का भी देखते हुए काफी महत्व है इस मंदिर का। सतयुग थी द्वापर युग सुधी की मान्यताओं के कारण शिव नु आ धाम अतूट आस्था नु केंद्र छे। दर वर्षे हजारों भक्तों बैजनाथ मंदिर में आवे छे। શિવરાત્રી થી શ્રાવણ અને તીજ તહેવારો સુધી આ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ભારત। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।